नमस्कार न्यूज गुजरात न्यूज में आपનું સ્વાગત છે અને તમારી સાથે હું છું દીપ નજર કરીશું આજના મુખ્ય સમાચાર ઉપર સુરતના પલસાણા તાલુકાના એના ગામ ખાતે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના હાઈટેશન ટ્રાન્સમિશન લાઇન બાબતે અસરગ્રસ્ત ખેડૂતોની બેઠક મળી હતી ખેડૂતોની માંગ નહીં સંતોષાય ત્યાં સુધી કોઈ કામગીરી ખેતરમાં કરવામાં નહીં દેવામાં આવે તેવો ઠરાવ કરાયો હતો સુરત જિલ્લાના પલસાણા તાલુકામાંથી પસાર થનાર પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના હાઈટેશન ટ્રાન્સમિશન લાઇનને લઈને ખેડૂતોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે કારણ ખેડૂતોના ખેતરમાંથી લાઇનો પસાર થવાની છે જેથી જીવના જોખમે તેમજ ખેતીના પાક પણ નષ્ટ થવાની ભીતિ સેવાઈ રહી છે પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા ખેડૂતોને અધૂરી માહિતી પૂરી પાડી વિશ્વાસમાં લેવાનો પ્રયાસ કરાયાનો ખેડૂતોમાં સૂર ઉઠ્યો છે જે બાબતે એના ગામ ખાતે ખેડૂતોની બેઠક મળી હતી પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એક કંપની છે જેમાં ગવર્મેન્ટ અને પબ્લિકનું પાર્ટનરશિપ છે એ લોકો એક પ્રોજેક્ટ લઈને જતા છે કે દસ્તાનથી પોપડા એ લોકોએ જે જીબીનું કનેક્શન કરવાનું છે એમાં હાઈટેન્શનના ટાવર એ લોકો ઊભા કરવાના છે તો એ લોકોએ પહેલાં ખેડૂત લોકોને આગોતરી મંજૂરી લેવાની હોય ખેડૂતો પાસે એના માટે એ લોકોએ ખેડૂતોને પૂરેપૂરું નોલેજ આપવું પડે કે તમારે આટલી જગ્યા અમે લઈશું આટલા ટાઈમમાં અમારું કામ થશે તમને આટલું વળતર મળશે પર્યાવરણને શું નુકસાન થયું છે એ લોકોએ કોઈ વિધિ પૂરી કરી નથી અને સીધા એ લોકો ઇન્સ્ટોલેશન ઇરેક્શનના કામ માટે આવી ગયા છે એના માટે ખેડૂત સમાજે અને ખેડૂતોએ ભેગા થઈને વિરોધ કર્યો છે એનો અને અમારી એક મિટિંગ મળી હતી ગલુડામાં જ્યાં અમે એ લોકો પાસે 8 મુદ્દા વિગત માંગી હતી એ વિગત લઈને એ લોકો ગઈકાલે અમારી પાસે આવવાના હતા પણ એ લોકો એ વિગત કોઈ વિગત પૂરી લઈને આવ્યા નથી બધી વિગત એ લોકો અધૂરી લઈને આવેલા હતા અને પછી એ લોકોએ ગ્રાઉન્ડ છોડીને જવું પડ્યું અને એ લોકોએ સ્વીકાર્યું કે જ્યાં સુધી તમારી વળતરની અને બીજી બધી માંગણી જ્યાં સુધી ના સંતોષાય ત્યાં સુધી અમે કામ આગળ કરશું નહીં આગલી રણનીતિમાં કાયદાકીય રીતે જે થાય તે દાખલા તરીકે ગવર્મેન્ટ અમુક પ્રોજેક્ટ્સ જે હોય છે એમાં ખેડૂતોની માલિકાના હક જતો રહે છે અમને ખબર છે પણ એ લોકોએ પણ એ લોકોની પ્રોસિજર પૂરી કરવાની હોય છે કાયદાકીય રીતે એ લોકો જે રીતના ચીટિંગ કરીને કામ કરવા માંગે છે એ અમે કરવા દઈશું નહીં અને એના માટે અમારે આર્બિટ્રેટર નિમવો પડે કે કોઈ કલેક્ટરના સાનિધ્યમાં કામ કરવું પડે કાં પછી છેલ્લે અમારે હાઈકોર્ટમાં પણ જવું પડે તો અમારી પૂરેપૂરી તૈયારી છે સરકારે એ જ વિચારવાનું છે કે જ્યારે આ કંપની 2010-11માં મને નોલેજ છે ત્યાં સુધી 2696 કરોડ રૂપિયાનો એ લોકોએ ઇન્કમટેક્સ ભરેલો છે 2011-12માં 3254 કરોડ રૂપિયાનો એ લોકોએ ઇન્કમટેક્સ ભરેલો છે જ્યારે સરકારની આ કંપની આટલો મોટો પ્રોફિટ બુક કરતી હોય તો શા માટે ખેડૂતોને એ લોકોએ લાભ ના આપવો જોઈએ શા માટે ખેડૂતોની જે નુકસાનીના પૈસા છે એ લોકો કેમ નથી આપતા એ ખબર નથી પડતી ને આ જમીનમાં પોલ આવવાથી એ લોકોની જમીનનું ડેવલપમેન્ટ અટકી જશે એ લોકોની ખેતી અટકી જશે ખેતીને કેટલું નુકસાન આવશે અને જમીનની કિંમતમાં જે ઘટાડો થયો ને એ પણ એ લોકોએ નજરમાં લેવું જોઈએ બેઠકમાં ખેડૂત આગેવાનો અને ખેડૂતો દ્વારા પોતાના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી તમામ ખેડૂતોએ એક સૂરમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી તમામ માંગ પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી ખેડૂતો કંપનીને કોઈ પણ કામગીરી કરવા મંજૂરી આપશે નહીં ખેડૂતો દ્વારા કંપની પાસે જાહેરનામા જમીન નકશો ખેડૂત સમિતિ કાયદા હેઠળ જમીન સંપાદન થાય છે અને જમીન વળતરની માહિતી મળી 8 જેટલા મુદ્દાઓ સ્પષ્ટતા માંગવામાં આવી છે હું સામાજિક કાર્યકર છું સમાજનો બી કાર્યકર છું અને ખેડૂત સમાજનો બી 1974થી એમાં ખેડૂત સમાજ જોડાયેલો છું અને ખેડૂતો માટે હિત માટે અમે હંમેશા લડીએ છીએ લાઈન જવાની ખેડૂતોને જે નોટિસો મળી એ લોકો અમારી પાસે આવ્યા અને અમે જોયું અને એક મિટિંગ બોલાવી એ લોકોને અધિકારીઓને બોલાવીને કહ્યું કે ભાઈ આ તમે વગર નોટિસ આપે વગર પૈસા વળતર આપે કોઈ પણ જાતના સર્વે કર્યા વગર કોઈ પણ જાતના જાહેરનામા વગર આ તમે કઈ રીતે આવ્યા છો ને કઈ રીતે આવ્યો તે તમે અમને આપો એ લેખિતમાં અમે આપ્યું ને એ લોકોને 7 મુદ્દા આપેલા તેનું અમે ગઈકાલે એનામાં એક મિટિંગ કરી એ મિટિંગમાં એ લોકો અમને સંતોષકારક જવાબ આપી ન શક્યા એટલે ખેડૂતો અમે વિરોધ કરેલા છે ને ખેડૂતનું હિત અમે જળવાતું નથી ખેડૂતને ભયંકર નુકસાન થાય છે એ જ જમીન જો એને નહીં થાય અને જે એને બજાર વેલ્યુ 1 કરોડ છે તેના 15 લાખમાં બી વિંગે કોઈ લેવા તૈયાર પછી થતું નથી અને એમાંથી જે પાક જાય પાક માટે બી એને નુકસાન કરે જ છે ઉપરથી વીજળીનો કંઈ કરંટ પડે આ પડે એના કાયમ નુકસાન છે અમે એવી એક માંગણી કરી કે વળતર ના આપો તો તમે ખેડૂતો એક માંગણી કરી કે તમે એક અમને ભાડું બાંધી આપો કે અમારી કાયમ માટે ઇન્કમ થાય આવક થાય એટલે આજીવન ભાડું અમને બાંધી આપો ને દર વર્ષે કે 2-4 વર્ષે એને વધારતા જાઓ તે રીતે તમે કેટલા કરોડો રૂપિયા તમે ઇન્કમટેક્સ ભરો છો તમે નફો કરો છો તમે કમાવશો એમાંથી તો ખેડૂતોને આપવામાં તમને શું વાંધો છે ને વગર
તમે પરમિશનને આ રીતે ખેડૂતોને ગભરાવીને લઈ લઈ શકે પોલીસની પણ ધમકી આપીને એ ઘણું ખરાબ કહેવાય. એટલે ખેડૂત સંગઠન તરીકે અમે ખેડૂત સમાજ તરીકે અમે આ કામ થવા દઈશું નહીં અને અમારે એક વખતનું એની સાથે ગેવું આંદોલન કરવું પડે તે આંદોલન કરીશું અને અમે મરણ યા પ્રયાસ બી કરીને એને અટકાવીશું જ્યાં સુધી અમને પૂરેપૂરી ખાતરીને વળતર ના મળે ત્યાં સુધી. એ લોકો સર્વે કોઈ પણ જાહેર નોટિસ વગર કર્યું નથી અને એ લોકો પાસે મેપ માંગ્યો બ્લોક નંબરનો એ બી આપતા નથી. એ લોકો તો સેટેલાઇટથી સર્વે કરેલો છે એવું લાગે છે અને જે ખેડૂત ત્યાં જ્યાં એ લોકોનો પોઈન્ટ આવે છે તે ખેડૂતને આજુબાજુ પૂછીને કે આ ખેડૂતનું નામ શું છે અને ક્યાં છે તેને પછી એ લોકો ઘરે ઘરે નોટિસ આપી આવે છે અને બોલાવે છે. સમગ્ર મામલે ખેડૂતો દ્વારા અવારનવાર પાવર ગ્રીડ ઓફ કોર્પોરેશનના જનરલ મેનેજરને પણ રજૂઆત કરી ચૂક્યા છે તો નિવારણને બદલે ખેડૂતો હવે સીધી નોટિસ અપાઈ રહી છે અને લાઇન ત્વરિત નાખવાનું જણાવી વિસ્તારમાં પાક પણ કાપી નાખવા જણાવતા ખેડૂતો વિમાશનમાં મુકાયા છે. મારી જમીન જે ભૂતપુર વગામાં આવેલી છે 252 બ્લોક નંબર ને એની અંદરમાંથી જે આ જીબીવાળા જે ટાવર લઈ જાય છે એ ટાવરનો અમને એ લોકો ખેતરે બોલાવીને નોટિસ જેવું આપ્યું ને અમે તો એની અંદરમાં 4 ભાઈ છે ને અમારી 2.5 વીંગા ભોંય છે. એની અંદરમાં હવે 4 ભાઈઓનું એ ખેતીમાં જ ગુજરાન ચાલે છે ને એ લોકો અમારી સાથે કોઈ પૈસાની કે એની તે લેવર ડવરની કોઈ વાત કરી નથી. હમણાં મારી શેડી ઊભેલી ને એ લોકો આવીને એમ કે 2 દિવસમાં અમે શેડી કાપીને અહીંયા ટાવર ઊભું કરવાનું કહે છે. પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા પશ્ચિમી ક્ષેત્ર મજબૂતીકરણ યોજના 22 અંતર્ગત પલસાણા તાલુકામાંથી પસાર થનાર 220 કેવી ડબલ સર્કિટ નવસારી પાવર ગ્રીડથી વિસ્તાન પોપડા નવી ટ્રાન્સમિશન લાઇનનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ લાઇન પલસાણા તાલુકાના 20 ગામોની ખેતીવાડીને નુકસાન કરી શકે છે. અહીં આ જે પાવર ગ્રીડનું કામ ચાલુ હતું એ ગઈકાલે ખેડૂત સમાજ દ્વારા જે વિરોધ થયો અને ત્યાં મારી રજૂઆત થઈ એમાં અમને આ ગૌચર અમારું ભૂતપર ગૌચર લાગે છે અમને કોઈ પણ જાણ કરવા વગર એમણે આ કામ ચાલુ કર્યું હતું તેનો કાલે વિરોધ કરી કામ બંધ કરાવેલ છે. વિરોધ છે હવે વિરોધ ચાલે છે ખેડૂતોનો આજુબાજુના દરેક ગામના ખેડૂતોનો સમાધાન થાય પછીની એ લોકોએ કંઈ બાંહેધરી કાલે એમના અધિકારી કાલે આવ્યા હતા એના મુકામે જ્યાં મિટિંગ હતી એવી વાત ચર્ચા થઈ છે. ગઈકાલે બપોર પછી એ લોકો 1:30 વાગ્યા પછી બધો સામાન એમનો ભરવા લાગી ગયેલા હતા. ધર્મેશ કંસારા, એનએસ ગુજરાત ન્યૂઝ, બારડોલી. સમાચારમાં આગળ વાત કરીએ તો આ વર્ષે ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રના રોડ રસ્તાની ખરાબ હાલત બની છે. આજે જૂનાગઢમાં એનસીપીના નેતા રેશમા પટેલ અને કાર્યકરો ખાડા બુરવા માટે તગારા પાવડા સાથે વિરોધ નોંધાવ્યો હતો. જૂનાગઢના ગાંધી ચોક ખાતે રસ્તા ઉપર ખાડા બુરી તે પહેલા જ રેશમા પટેલ સહિત 10 કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે. અટકાયત સામે પોલીસ અને રેશમા પટેલ વચ્ચે ઝપાઝપી થઈ હતી. રેશમા પટેલ સહિત કાર્યકરો રસ્તા ઉપર બેસી સૂત્રોચ્ચાર કર્યા. ગાંધી ચોક ખાતે ખાડા બુરવાનો કાર્યક્રમ યોજે તે પહેલા જ રેશમા પટેલ અને કાર્યકરો રસ્તા ઉપર બેસી ગયા હતા અને તાનાશાહી નહીં ચલેગી, હાય રે ભાજપ હાય હાય ના સૂત્રોચ્ચાર કરાયા હતા. રેશમા પટેલે પોતાના માથા ઉપર રેતી ભરેલું તગારું પણ ઉચક્યું હતું અને રસ્તા ઉપર બેસી જતા વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી. જોકે આ સમયે પોલીસે તમામની અટકાયત કરી હતી. જૂનાગઢ જિલ્લા તાલુકાઓના રોડ રસ્તાની ભારે વરસાદને કારણે બિસ્માર હાલત બની છે અને આ અંગે એનસીપીએ ખાડા બુરવાનો કાર્યક્રમ રાખ્યો હતો અને ભાજપ સરકારમાં ચાલતી પોલમ પોલને ખુલ્લી પાડી લોકોના હિતમાં રજૂઆત ભાજપ સરકારને કરી છે. રેશમા પટેલે જણાવ્યું હતું કે જૂનાગઢમાં આજે અમે ખાડા બુરવાનો કાર્યક્રમ યોજ્યો હતો. સમગ્ર જૂનાગઢ એનસીપી ટીમ અને આજુબાજુના વિસ્તારના કાર્યકરો પણ તેમાં જોડાયા હતા. લોકો ટેક્સના પૈસા ભરે છે પરંતુ ભાજપ સરકાર ભ્રષ્ટાચારમાં વાપરે છે. ભાજપનો વિકાસ હવે ખાડે પડ્યો છે. ખાડાના કારણે અકસ્માત થાય છે તેમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં 3 નંબરે છે. આ ગુજરાત મોડલની વાસ્તવિકતા છે અને સમગ્ર એનસીપી ટીમે વિજયભાઈ રૂપાણીનું રાજીનામું માગ્યું છે અને આગળના દિવસોમાં અમે આ રીતે જ ખાડાઓ બુરવાનો કાર્યક્રમ યોજીશું તેમ કહ્યું છે.
જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢ શહેર ખાતે અમે ખાડાઓ પૂરવાનો કાર્યક્રમ કર્યો હતો. એનસીપી ટીમે સમગ્ર જિલ્લા ટીમ અને આજુબાજુના દરેક લોકો જોડાયા હતા સૌરાષ્ટ્રના. આ ખાડા પૂરવા પાછળનો અમારો એક જ આશય છે કે જે આપણે ટેક્સના પૈસા ભરીએ છીએ, પ્રજા ટેક્સના પૈસા ભરે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી આ પૈસા ભ્રષ્ટાચારમાં સમાવે છે અને એનો વિકાસ જે ખાડે પડ્યો છે. એટલે એનસીપીએ પાવડા તગારા લઈ અને રેતીઓ લઈ અને અમે ખાડા પૂરવાનો એક પ્રયાસ કર્યો હતો, પરંતુ કમનસીબે જ છે કે આજે આપણું રાજ્ય ગુજરાત રાજ્ય એ ખાડા જે ખાડાના કારણે મૃત્યુ આંકમાં સમગ્ર દેશમાં ત્રીજા નંબરે છે. આ છે ગુજરાત મોડેલની વાસ્તવિકતા. એટલે આ વાસ્તવિકતા અમારે વિજયભાઈ રૂપાણીને બતાવવાની છે કે જેણે મોઢામાં મગ ભરીને બેસી ગયા છે. એટલા માટે અમે આપના માધ્યમથી પણ કહીએ છીએ કે સમગ્ર એનસીપી ટીમે વિજયભાઈ રૂપાણીનું રાજીનામું માંગ્યું છે, આવેદનપત્ર આપીને આગળના દિવસોમાં પણ અમે આ કાર્યક્રમ ચાલુ રાખીશું અને આવી રીતે પ્રજાના પૈસાને ભ્રષ્ટાચારમાં સમાવી રોડ રસ્તા રિપેર કરવામાં નહીં આવે ત્યાં સુધી સમગ્ર એનસીપી ટીમ રોડ ઉપર આવીને આ જ રીતે ખાડા પૂરી છે. અને તંત્રએ જે કહેવાય છે કે આપણે તાનાશાહી ભરેલું વર્તન કરી ભારતીય જનતા પાર્ટીના ગુંડારાજમાં અમના લોકોની અટકાયત કરી લેવામાં આવે છે, પરંતુ અમે ડરવાના નથી, મજબૂતાઈથી અવાજ ઉઠાવીશું અને એનસીપી સમગ્ર ગુજરાતમાં આ રીતે કાર્યક્રમ આપશે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. બારડોલી નગરપાલિકા દ્વારા વેરા વધારા નિર્ણય પાલિકાએ આખરે મોકૂફ રાખ્યો છે. પાલિકા દ્વારા આવનારા દિવસોમાં વેરા વધારવા કવાયત હાથ ધરાઈ હતી, જે ગત 31મી તારીખે સામાન્ય સભામાં કરેલ ઠરાવ મોકૂફ રખાયો છે. જોકે વિરોધ વક્રતા પાલિકાએ ફેર વિચારણા કરવાની ફરજ પાડી છે. સુરત જિલ્લાના બારડોલી પાલિકામાં સતત કોઈને કોઈ રીતે વિવાદ પીછો છોડતો નથી. આ વખતે પાલિકામાં વેરા વધારાના પગલાંને લઈને વિવાદ ઊભો થયો છે. પાલિકા દ્વારા વારંવાર દિવસોમાં વેરા વધારવા કવાયત હાથ ધરાઈ હતી, જેમાં ગત જુલાઈ માસની 31મી તારીખે મળેલ સામાન્ય સભામાં ઠરાવ નંબર 58થી વેરા વધારવા માટે ઠરાવ કરાયો હતો. સમગ્ર બાબતે નગર હવે પાલિકા દ્વારા કોઈ વેરો વધારવામાં આવતો નથી, તેમજ વેરા વધારવા માટે વાંધા સૂચનો જ મંગાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ગયા વર્ષે નગરપાલિકામાં ઠરાવ કરીને નગર નિયામકને વેરો વધારવા માટેની દરખાસ્ત કરેલ હતી, જે દરખાસ્ત સંદર્ભમાં અખંડ યુવક મંડળે પણ નાના નાના ના સમયે પણ અરજીઓ આપી હતી અને અત્યારે હાલ બારડોલી નગરની ઘણી જાગૃત પ્રજાઓએ ખૂબ મોટા પ્રમાણમાં વેરા વધારાનો વિરોધ કર્યો છે. એમાં નન બંગલોઝ છે, માયાવંશી મોહલ્લો છે, રામજી મંદિર છે, પછી આરટીઓ વિસ્તાર છે, ઘણી બધી જગ્યાથી વાંધા અરજીઓ આવી છે. જે વાંધા અરજીઓ આવતા આ લોકોને ખ્યાલ આવી ગયો કે આ ચોક્કસપણે વિરોધ બહુ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે, એટલે આ લોકોએ ખાલી કોથરામાંથી બિલાડું કાઢી એવી સ્થિતિમાં આ લોકોએ ખાલી એવું કહ્યું મૂક્યું છે સોશિયલ મીડિયાના માધ્યમથી કે અમે વેરો વધારવાના નથી. પણ આ લોકોને એવી કોઈ મનસા દેખાતી નથી. હાલ પૂરતું ઇલેક્શન હોવાના કારણે સંભાવના છે કદાચ આ લોકોએ આ નિર્ણય કર્યો હોય, પણ આવનારા દિવસોમાં પ્રજા જો અગર વેરો વધારશે તો પ્રજા એમને ચોક્કસપણે જાકારો આપશે એવું અમને લાગી રહ્યું. વાતનો છેડ ઉડાડતો હોય તેમ ગત વર્ષે પાલિકા દ્વારા વેરા વધારા મામલે નગર નિયોજકને દરખાસ્ત પણ પાલિકાએ જ કરી હોવાનું પણ કેફિયત કરી હતી. બારડોલી પાલિકા દ્વારા વેરા વધારા મામલે શરૂઆતમાં વિરોધનો શૂર ઉઠ્યો હતો. જાગૃત સંગઠનો દ્વારા અરજી આવેદન પણ આપવામાં આવ્યા હતા, કારણ અમે વેરા વધારાનો નિર્ણય પાછો ખેંચવા જણાવ્યું હતું. સત્તાધીશોનો નિર્ણય ટીકાની પાત્ર બનતા હવે નિર્ણય મોકૂફ રખાયાની પણ ચર્ચા ઉઠી છે. બારડોલી નગરની જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે ગત 8-9-20 રોજ બારડોલી નગરપાલિકા દ્વારા વેરાઓ બાબતના નિયમો સંદર્ભે વાંધાઓ તથા સૂચનો બાબતની જાહેર નિવેદન ન્યૂઝપેપરમાં આપવામાં આવી હતી અને એના વાંધા અને સૂચનો મંગાવવામાં આવ્યા હતા. પણ હાલ વેરા વધારવા બાબતની કોઈ પ્રક્રિયા નગરપાલિકા દ્વારા કરવામાં આવી નથી અને કરવાના નથી. 31-7-20 સામાન્ય સભામાં વેરો વધારવાનો મોકૂફ રાખવામાં આવેલો તો એવો ઠરાવ ઓલરેડી અગાઉ થઈ ગયો છે અને કેટલાક અસંતોષ જૂથો તથા વિપક્ષ પાર્ટીના આગેવાનો દ્વારા પાલિકા તંત્ર વેરા વધારી રહ્યા હોવાની ખોટી અફવાઓ ફેલાવી રહ્યા છે, જે સમાચાર સત્યથી વેગળા છે. સમગ્ર મામલે હાલ પાલિકાના કારોબારી અધ્યક્ષ દ્વારા વિડીયો સોશિયલ મીડિયા મારફતે અપીલ કરાઈ છે અને પાલિકા દ્વારા કોઈ જ વેરો નહીં વધારવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું અને વાદા સૂચનો જ મંગાવ્યા હોવાનો ખુલાસો થયો છે. ધર્મેશ કંસારા, એનએસ ગુજરાત ન્યૂઝ, બારડોલી. તો હાલના સમાચારો વલસાડનું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.